આપણે બેહો નિયત હા હવે પાને કઈક વસ્તુ વસ્તુ આપણે ને લીધી છે હવે બોલો નિલેશભાઈ લીધું મકાન એમ ને હા હા ઓ આવો આવો વાત સાંભળે હા હું મકાન હા હા આ આવ્યો હા આવ્યો હા આ છે બે આટલા માથે હોય ને હા બા મકાન હારું હો હે હા આ મકાન લીધું ભાઈ મારે બાપુ કેદું ના કેતા તા લેવું લેવું છે પણ ખર્ચો કરી નાખ્યો ₹3 લાખ મકાન આ વાંચરી આ ફળિયો આ ઢાળિયો બધું તમાર આ બધું આપણો એ વાં કે બોખલો કે આ રાખ્યો એમ કેતા ઓ આખલો તો ભલે રાખ્યો ને શું એ આખલામાં તો એમ હતો એના કઈ ગોડવાનો એ જય શ્રી કૃષ્ણ દાદા આવો 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 મહેમાન આવ્યા લાગે મહેમાન આવ્યા હારું હારું ભલે આવે લ્યો અમે અમારે આ જત આવી એમ આ ના ના તમારો હક છે એ જવું જોઈએ ને વાસ્તુ ને એવું હવે વાસ્તુ નું આવડે કોરોનો બંધ થાય ને રાખવાનું મકાન સારું લીધું છે આખા ગામ ને બોલાય લેવું આખા ગામ ના ના એ તો આખું ગામ ધોહાડા બંધ રાખવાનું રામ તારી વાડી માં રામ બાપુ આ બોલ્યા એ દેકારો કેમ કરે છે આપડે મહેમાન આવ્યા હોય એવા એવા બધા આવે ત્યારે આમ કરે થોડું હાલે ઈ નો હાલે પણ બાપુ નહી હાલે બાપુ એને હાથ કરો તો કઈ આમ થોડું હાલે કઈ તમારો હક આવજો કામ છે થોડું હાલો મહેમાન આવે ને આપડે તમારી આબરૂ આ ધોળ દાઢી પણ હાલ કોઈ આવો કામ છે બાપુ આવું ગોહાય નહી હો આ મહેમાન ખાલી 2000 દીધા છે પણ આ અમારું નથી ભાઈ નો બે હોય અમારું ના ના અમારે કામ છે તમારું તમે ઓલા પણ આવી જાવ સામે સામે બોલો 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 શું હતું આપડે રામ તમારી વાડી હતી ને તમે શું માથે વાંક લગાતા એ અમારે
ના ભોકનો રહ્યો ને એટલે વડવાની છે પૂજા કરતા અમારે વડવાની પણ ધીમે પૂજા કરો તો આમાં તમને કઈ વાંધો એ તો તમે મનમાં કહો તો માની એટલે નો 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 આલે નો આલે તો અમારે કોઈ મહેમાન આવે ને તેમાં ધીમી ગતિએ બોલો તો મજા આવે ના ના મહેમાન છે હું નાની પર તો મહેમાન જ છે પણ અમારે એમાં ન આવે અને અમે જો તમને નડવા નથી આવતા બાપા એમ અમારે ગોખલામાં આવે પણ ગોખલો એ વાત તમારી સાચી ગોખલો તમારો છે પણ આમાં આવું ન હોય ને અમારે મહેમાન હતો હજી આ ગામના ગોયણે છે હાવ જો કોઈક મહેમાન છેટાના આવ્યા હોય અને આવું એ ઘડેક આરામ કરતા હોય તો મેં બરોબર તમે એમ કહો કે મારા વડવાને યાદ કરી વિશે આવું થોડું હાલે ભાઈ ઈ આટલું જ મેં એક પેડલી રાખી છે નતર તો તમને વેચી ને મેં પૂજા કરી શકતા પણ અમારે વડવા ઈ રીતે જ માને છે સમજી ગયા અને દુઃખ પડે તો સંભારણ બાપા રાતના 12 વાગ્યા હોય 2 વાગ્યા હોય તો માતા અમારે હું થોડો ખબર નથી કે તો પૂજા કરી હા પૂછી કે લે દીધી 2000 રોકડા આપણે હા ભૂધી માં તમને વાંધો નહીં ભલે કલાક વેલો મોડો થાય ઈનો આમ ગાલી દે પણ રાખવાનો હોય આપણે પણ આમ નો હાલે આમ નો હાલે એમ કાઈ વાંધો નહીં સાંભળ્યું આવું બા પણ તમે નહીં સાંભળ્યું હોય પણ અમારે જે શરત થઈ છે એમ અમે બધી વાત છે ભટુર ભાઈ આ તો અમે આયા અમે આયા ના ના સેવી એટલે હાલે આ બાર ના મહેમાન આયા હોય તમે આમ કરો એટલે પણ અમે ક્યાં તમને નડવા આવ્યા એટલે આમ જો ભાઈ એને તમને સુકાર હોય કર્યો હોય કયો કાઈ ભારો નથી કર્યો બાપો આયા છોકરાએ પાવણાવાના આવડા બાકી છે પપ્પા હરકેથી પાવણાવો વાંધો નહીં પાવણાવો કાઈક જોવા બો આયા હોય તમે આવું આયદ્રું હોય કોણ છોડે દે આયા એટલે આપણે ભટુર આવડા ને શું ને કે અમે તમને કોઈને નડતા નથી બરાબર અમે અમારી માલિકીનો ગોખલો છે અમારે અમે એને વડવાની પૂજા કરી બાકી બધું શું હોય પણ બાપુ આ થોડેક ધીમી પૂજા કરે મજા આવે એવો તમારો હક નથી એવો આપણે એવી વાત નથી થઈ પણ એ બાપુ આપણે એને બોલે કરેલી છે પૂજાની એવું અમારે આ બોલી કરીને મગન દાદા એ જ માથાકૂટ થાય એ બા એ માથાકૂટ થાય બા આવી આવો 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 આ રામ રામ મકાન ઓછરી આ ફળિયું આ ઢાળિયું બધું 3 લાખ કેટલા કિસ્સે કઈક 2000 રૂપિયા કેટલા ને ગોખલા નું શું આખું મકાન ને મકાન બધું એટલા માં આવી જાય 2000 માં દઈ દેજો ને કઈ દઈ દે મેરા સાદી કઢોલ જરા બજનિયા દે બજનિયા દે તમને રાતે નહી હોવા ખબર પડે એમ બીજું કઈ નઈ બોલાવો મહેમાન ને તમે બોલાવો અમારે તો બોલી કરેલી છે એટલે નો મેળ મહેમાન ઓ ભટુરભાઈ તેરી પાના હવે ઓ તમા ભાઈ એ આંકા આવજો કામ હતું થોડું શ્રીમદ ભાગવત કથા નો 3જો અધ્યાય પૂરો થાય છે અને 4થો અધ્યાય અત્યારે કે સાબ બોલાવો ને નીલેશ કાકા ઇમને ઓ ભટુર ઓ તમા ભાઈ હો એટલે આ ભાઈ બાબા હોય હો કામ પડ્યું છે બાર બપોરે પૂજા હોય પછી હાલો પૂજા કરી લીધી
વહીવટ કરવાનો છે? હા વાંધો ને. હાલો મહેમાન આવે આપડે આંગણે, આપડે મહેમાન વાળું ઘર છે અને રોજ ચાલુ રે ને આવો દેખારો મહેમાન તો અમે રોજ વાયે. અરે મારા બાપુ ની આબરૂ એવી રહે ને, બાપ પણ આમ નો હોય ને પામ જો તો બોલાવો બોલાવો. અરે દમાપા, અરે દમાપા, હા આવ્યો આવ્યો.